ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરિયા તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પત્રકાર એકતા સંગઠન ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલ અને પરદેશ મંત્રી હેમુભા વાઘેલાએ કીર્તિસિંહ વાઘેલાના ગાંધીનગર ખાતે આવેલ સદસ્ય નિવાસસ્થાને પહોંચી રૂબરૂ મુલાકાત લીધી હતી અને સાલ ઉડાલી સન્માનિત કરી પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે થરાઓગઢ વિદ્યામંદિરના પ્રોફેસર ડીડી ઝાલા અને થરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ખાનુભા વાઘેલા, ભીખુભા વાઘેલા, ભગવાનસિંહ વાઘેલા, શક્તિસિંહ ઝાલા સહિત અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોં મીઠું કરાવ્યું હતું. અને કાંકરેજ તાલુકાના ગૌરવ વધારેલ ધારાસભ્યને અભિનંદનની વર્ષા થઈ રહી હતી, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મતદારોને ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને કોઈપણ કામ હોય તો રૂબરૂ મળીને કામ કરવાની ખાતરી આપી હતી અને ગાંધીનગરના જૈન શ્રેષ્ઠીઓએ પણ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકે મારી નિમણૂક બદલ હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આઝાદ ભારતના લોકશાહીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કાંકરેજ વિસ્તારના ધારાસભ્યશ્રીને રાજ્ય સરકારમાં સ્થાન આપવા બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય અને રાષ્ટ્રના શીર્ષક નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વે મારા પર મૂકેલ વિશ્વાસને સાર્થક કરી ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શિક્ષણ વિભાગનું ઉત્તમમાંથી સર્વોત્તમ કામ થાય એ માટે હું યથાર્થ પ્રયત્ન કરીશ અને ભારતીય જનતા પાર્ટીએ મારામાં મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ.